तो दिवाळी તહેવારને લઈને ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમે ખાસ અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે। દિવાળી તહેવારને લઈને આગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। તો ફાયર બ્રિગેડની સ્થિતિ જે છે તે ટીમ જે છે તે ત્રણ સ્થળે 24 કલાક હાજર રહે, જેમાં સેક્ટર 21, સેક્ટર 6 અને રિલાયન્સ ચોકડી પર હાજર રહેશે અને દરેક સ્પોટ પર 5 ફાયરમેન અને 1 ડ્રાઈવર ઉપસ્થિત રહેશે। અંતર્ગત લોકોની સેફટીને ધ્યાનમાં લઈને ફાયર વિભાગના તમામ કર્મીઓની રજા જે છે તે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાયર ટીમે 8 તારીખથી 13 તારીખ સુધી બંદોબસ્તમાં રહેશે અને ગાંધીનગરમાં ફટાકડાના 205 સ્ટોલને અભિપ્રાય આપવામાં આવ્યો છે। તો ફાયર ટીમે સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધર્યું છે તેવી માહિતી સામે આવી છે। आवनारी दिवाली 2023 ना माटे गांधीनगर फायर एंड इमरजेंसी सर्विसेस तरफ थी एक्स्ट्रा सावचेती ना भाग रूपे अपने त्रण जगह टीम 24 कलाक स्टेन्डबाय राखीशू। दरेक टीम में 5 फायरमेन और 1 ड्राइवर रहेशे। 24 कलाक स्टेन्डबाय रहेशे एमां आपणे त्रण स्थल नक्की करेला छे। सेक्टर 21 छे, सेक्टर 6 छे अने रिलायंस चौकड़ी छे। आ त्रण पोजिशन एवी रीतना नक्की करवामां आवेली छे कि आखा गांधीनगर महानगरपालिका विस्तार में कोई भी बनाव थाय छे तो शोर्ट टाइम में पहुंची जाए, शोर्ट रूट में पहुंची जाए अने तरत फर्स्ट रिस्पोन्स मिली रहे ए रीतना आपणे ए लोकोए बंदोबस्त गोठवेलो छे कि जेथी कोई भी बनाव बने तो तरत पहुंची अने सर्विस आपी शकाय।